નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય છે ગુજરાતી નો પાઠ 8મો, જેનું નામ છે છાલ છોતરા અને ગોટલા, આ પાઠના સ્વઅધ્યયન પોથીના જે પ્રશ્નો અને જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના તમામ વિડીયો પણ આપને સરળતાથી મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અને અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો. જે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં 100 અધ્યયન પોથી ધોરણ 3-9 આ ટેબની અંદર ક્લિક કરશો એટલે દરેક ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરતા વિષય બતાવશે, અને વિષય ઉપર ક્લિક કરશો તો તમને જે તે પાઠ જોવા મળશે, જેમાં વિડીયો પર ક્લિક કરતા વિડીયો અને અન્ય સાહિત્ય ઉપર ક્લિક કરતા તમે અન્ય સાહિત્યમાં PDF જોઈ શકશો. તો આશા રાખું છું આપને અમારી એપ્લિકેશન પસંદ આવશે, જરૂરથી ડાઉનલોડ કરજો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 8મો, છાલ છોતરા અને ગોટલા. પ્રશ્ન વિભાગે જેમાં અની અંદર યોગ્ય જોડકા જોડો, જેમાં હાસ્ય નિબંધ તો તેની સામે આવશે છાલ છોતરા અને ગોટલા, અને ઠોઠ નિશાળીઓ તેની સામે આવશે મનુભાઈ પંચોળી. ત્યાર પછી આગળ બ ખાલી જગ્યા પૂરો, જેમાં પેલી ખાલી જગ્યા છે બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશમાં ખાલી જગ્યા નવી સંસ્કૃતિ વિકસાવી છે, તો જવાબ આવશે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા છે ઓલિમ્પિકમાં ખાલી જગ્યા સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે, તો કેળાની છાલ ફેંકવાની. પાંચમું, વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે દેશને આપ્યા છે, તો જવાબ આવશે ભારત. ત્યાર પછી છઠ્ઠું, બકુલ ત્રિપાઠીના મતે મગફળીના ફોતરા આપણે ખાલી જગ્યા વેરીએ છીએ, તો આવશે બંનેમાં, એટલે કે બગીચામાં અને થિયેટર બંને જગ્યાએ. ત્યાર પછી એક વાક્યમાં ઉત્તર આપો, જેમાં પહેલો પ્રશ્ન છે લેખકના મતે બીજા દેશના લોકો કેળા ખાઈને છાલ ક્યાં નાખે છે, તો લેખકના મતે બીજા દેશના લોકો કેળા ખાઈને છાલ કચરા પેટીમાં નાખે છે. બીજું, વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને શું અર્પણ કરીએ છીએ, તો પરમેશ્વરને આપણે આભારવશ થઈને ગોટલા અર્પણ કરીએ છીએ. ત્યાર પછી ડની અંદર 2-3 વાક્યમાં ઉત્તર આપો, જેમાં પહેલો પ્રશ્ન અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી, તો લેખકનું કહેવું છે કે ઓલિમ્પિક વાળા કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણ ચંદ્રક મળે. આથી અમેરિકાના ખેલાડીઓને લેખકે ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય અને તમારી માએ શેર સૂટ ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખો. ત્યાર પછીનો 10મો પ્રશ્ન, કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે, તો આપણે સિંહના ફોતરાને જો કચરા પેટીમાં નાખીએ તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે, એ બિચારી કીડીઓ થાકી જાય, એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. ત્યાર પછી ઈ 7-8 લીટીમાં ઉત્તર લખો, જેમાં પહેલો, જીવદયા પ્રેમના નામે લેખક આપણી કઈ નબળાઈ તરફ ધ્યાન ખેંચે છે, તો આપણે ફોતરાને ગમે ત્યાં ફેંકવાને બદલે કચરા પેટીમાં નાખવા જોઈએ, પણ આપણને એવી ટેવ જ નથી, આપણે રહ્યા જીવદયા પ્રેમીઓ, આપણે જાણીએ છીએ કે સિંહના ફોતરા પર કીડીઓ આવે છે, ઘણીવાર સહકુટુંબ મિત્રમંડળ સાથે આવે છે, એ બિચારું સાવ નાનું જંતુ ચાલીને છે કચરા પેટી સુધી ક્યાં જઈ શકવાનું, થાકી ન જાય એમ વિચારીને એના પર દયા કરીને આપણે કીડીને ફોતરાની જાણે હોમ ડિલિવરી કરીએ છીએ. લેખક આમ કહીને ગમે ત્યાં કચરો ફેંકવાની આપણી નબળાઈ તરફ ધ્યાન દોરે છે અને આપણી આ કુટે ઉપર હળવો કટાક્ષ કરે છે. ત્યાર પછી વિભાગ સી વ્યાકરણ વિભાગ, જેમાં પહેલામાં સમાનાર્થી શબ્દ આપો, તો માખીનો સમાનાર્થી શબ્દ થશે મક્ષિકાનો સમાનાર્થી શબ્દ થશે માખી, અને નૂતનનો સમાનાર્થી થશે નવું. ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ આપો, જેમાં પવિત્ર તો અપવિત્ર, ઉદાર તો અનુદાર, શ્રેષ્ઠ તો કનિષ્ઠ, અને પ્રસન્ન તો અપ્રસન્ન. ત્યાર પછી સાચી જોડણી લખો, જેમાં પહેલામાં આ મ્યુનિસિપાલિટી સાચું આવશે, બીજામાં પ્લાસ્ટિક સાચું આવશે. ત્યાર પછી શબ્દોની લિંગ ઓળખાવો, જેમાં ભોજન તે થશે નપુસકલિંગ, સંસ્કૃતિ તે થશે સ્ત્રીલિંગ. ત્યાર પછી શબ્દોની સંધિ જણાવો, તો સ્વચ્છ તેની સંધિ થશે સુ વત્તા અચ્છ. ત્યાર પછી શબ્દનો કયો પ્રત્યય છે, તો અપ્રિયમાં પૂર્વ પ્રત્યય રહેલો છે અને દોડવું તેમાં પર પ્રત્યય રહેલો છે. ત્યાર પછી સંજ્ઞા ઓળખાવાની છે, જેમાં દેશ છે તે જાતિવાચક સંજ્ઞા થશે અને સુગંધ છે તે થશે
ભાવવાચક સંજ્ઞા. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના વાક્યોમાં કયો અલંકાર છે? પહેલું છાલ છોતરા અને ગોટલા, તો વર્ણાનુપ્રાસ અલંકાર છે. વીસમું નીચેનો સાચો શબ્દો સમાસનો પ્રકાર ઓળખાવો, તો રામાયણ મહાભારત જેનો સમાસ છે મધ્યમ પદલોપી, અને સોમનાથ તો તેનો સમાસ થશે કર્મધારય. ત્યાર પછી 21મો પ્રશ્ન, વિશેષણ શોધીને લખો. પેલું છે આપણી નૂતન સંસ્કૃતિ છે, તો તેમાં આપણી એ વિશેષણ છે જે સાર્વનામિક વિશેષણ કહેવાય. બીજું છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે, તો તેમાં પાસે એ સ્થળવાચક વિશેષણ થશે. ત્યાર પછી સાદું સંયુક્ત અને સંકુલ વાક્ય ઓળખાવો, જેમાં પેલું છે એ મૂલ્યવાન વસ્તુઓ છે પણ ગાયો કે મક્ષિકાઓને એ કામ નથી આવતી, તો સંયુક્ત વાક્ય, અને બીજું એ મૂલ્યવાન વસ્તુઓ છે તો તે છે સાદું વાક્ય. ત્યાર પછી સર્વનામ ઓળખો, તો પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે, તો તેમાં સર્વનામ થશે પેલી, અને આપણી નૂતન સંસ્કૃતિ છે તો તેમાં આપણી એ સર્વનામ થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેના તળપદા શબ્દોનું શિષ્ટરૂપ આપો, જેમાં જડવું તો શિષ્ટરૂપ થશે મળવું. ત્યાર પછી નીચેના વાક્યોનો કાળ ઓળખાવો, પેલું કંપાસ લઈ માપી જુઓ ભવિષ્યકાળ, અને ઓલિમ્પિક વાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે, તો તે થશે વર્તમાન કાળ. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, કચરો નાખવા માટેની પેટી, તો તે છે કચરા પેટી, અને ધ્વનિ ઘટકો છૂટા પાડો, જેમાં જીવદયા અને શૈશવના ધ્વનિ ઘટકો છે તે આ રીતે આપણે છૂટા પાડી શકીશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, લેખન વિભાગની અંદર સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ લેખન છે, તો ચાલો જોઈએ. માનસિક સ્વાસ્થ્ય એ વ્યક્તિની મનોવૈજ્ઞાનિક સ્થિતિની સુખાકારી છે, જે માનસિક બીમારીથી મુક્ત છે અને સારી જ્ઞાનાત્મક સ્વાસ્થ્ય ધરાવે છે. સામાજિક સુખાકારી એ વ્યક્તિની તેમના જીવનમાં સંબંધો બનાવવા અને જાળવવાની ક્ષમતા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આ વ્યાખ્યામાં એમ કહીને ઉમેરે છે કે સ્વાસ્થ્ય એ માત્ર જીવન જીવવા માટેના ઉદ્દેશનો જ ઉલ્લેખ નથી, પણ રોજિંદા જીવન માટેના સંસાધનો પણ છે. સ્વસ્થ રહેવા માટે સ્વચ્છતા એ એક આવશ્યક આરોગ્યપ્રદ પ્રથા છે. નિયમિત રીતે સ્નાન કરવું અને સ્વચ્છ કપડાં પહેરવા એ વ્યક્તિગત સ્વચ્છતાનો એક પ્રકાર છે. વારંવાર હાથ ધોવા, નખ કાપવા અને બ્રશ કરવું, તેમજ સફાઈ રાખવી, જેના દ્વારા આપણે વ્યક્તિગત સ્વચ્છતા જાળવી શકીએ છીએ. આપણી આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવાથી આપણે ફિટ રહીએ છીએ. આપણે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે પાણીના સ્ત્રોતોને સાચવવા જોઈએ. દૂષિત પાણીને લીધે પાણીજન્ય રોગચાળો ફેલાય છે. ખુલ્લામાં શૌચ ન કરવું જોઈએ. રસ્તાઓ પર કચરો નાખવાથી ઘણા જંતુઓ આકર્ષાય છે, જે આસપાસના લોકો માટે હાનિકારક હોય શકે છે. કચરાના યોગ્ય નિકાલથી આ સમસ્યા નિવારી શકાય છે. ભારતમાં સ્વચ્છ ભારત અભિયાને પર્યાપ્ત કચરાના નિકાલને પ્રોત્સાહન આપીને સ્વચ્છ ભારતના લક્ષ્યને પ્રોત્સાહન આપવાની એક પહેલ છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ નિબંધ છે તે આપણે લખી શકીશું. તો આશા રાખું છું આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. PDF જોવા માટે અમારી એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરજો. ફરી મળીશું પાઠ 9 ની અંદર. ત્યાં સુધી આવજો.